नमस्कार विद्यार्थी मित्रों, अगाउना लेक्चर में आपने भण्या छे पूर्णांक संख्याओ अने एमां पूर्णांक संख्याओ सरवाळा अने क्रमिक उत्तर विशे अभ्यास कर्यो। हवे आपणे भणीशुं गुणाकार, एमां जूथनो नियम थी जूथना नियम ने गुणाकार करे। पहलू के माइनस 18 गुणिया माइनस 10 गुणिया माइनस सॉरी माइनस 18 गुणिया माइनस 10 गुणिया 9। हम जूथना नियम वे गुणाकार करता हुए तो जो कई संख्या माइनस हो तो ये बने गुणाकार करता हुए कारण कि बे संख्या माइनस हो तो बने गुणाकार आपने धन मैसे एट्ले जूथ करवा माटे पहला चौरस ब्रैकेट कर दीजिए एनी अंदर माइनस 18 गुणिया माइनस 10 अने ब्रैकेट पूरो 9 छे अलग थी जशे। अगर माइनस 18 गुणिया 10 18 गुणिया 10 ए 180 थाय माइनस माइनस 10 ए 180 आई जशे गुणिया 9 बरोबर। हवे शून्य ने आपणे यो लखी देशुं 18 + 100 = 65 એટલે આપણો જવાબ હશે 1620। ઓકે હવે નેક્સ્ટ જોઈએ, નેક્સ્ટ રકમ 4 અંકની છે એમાંથી 3 ઋણ સંખ્યા છે બરોબર, તો શું કરીશું એમાં પહેલી બે સંખ્યાનો આપણે ब्रैकेट कर लीजिए इतने माइनस 20 गुणिया माइनस 2 अने ये माइनस 5 गुणिया माइनस 7 अभी ये तो 20 तो 40 माइनस माइनस प्लस 40 40 गुणिया 5 = 35 माइनस 35। ओके हम आगे जाइए शून्य पाछू नीचे 35 गुणिया 4 करो 5 + 24 = 2 3 + 4 = 12 + 4 = 24 + 1 = 5 પ્રથમ ગ્રુપ ગુણાકારની નિશાની, બીજું ગ્રુપ -4 × -6 બીજો કોષ્ટક ગ્રુપ બરોબર। હવે આપણે માઇનસ માઇનસ પ્લસ 5 = 5 ગુણાકારનું ચિહ્ન કરીએ માઇનસ માઇનસ પ્લસ 6 + 6 = 24 બરોબર। અહીંયા જોઈશું 24 × 5 = 5 + 6 = 20 વધ્યા 5 + 10 = 12 એટલે 24 × 5 = 120 અહીંયા આગળ જોઈએ 4 + 3 = 3 એમાંની 2 ઋણ સંખ્યાઓ લઈએ એટલે આપણે શું કરીએ પ્રથમ બે ઋણ સંખ્યાઓને કૌંસમાં લઈ લઈએ બ્રેકેટમાં -12 × -11 કૌંસ પૂરો અને જે ધન સંખ્યા છે અલગ કરી દીધે। હવે અહીંયા જોઈએ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 12 × 11 = 12 × 10 = 12 = 120
बाद नहीं रहे बाद में अग्यार लगा चार आवे इतना कर दिया आपने तो भी चार है दस निशोर एक के चार है बे का बे अनेक के ओके इपन ये इतना ये इतना बे बे अनेक त्रोर बरोबर 135 है એટલે અહીં 132 ગુણ્યા 10 જવાબ આપણો કરશે 320 બરોબર હવે આગળ જે ઉદાહરણ ચાર્જ બરોબર છે ઉદાહરણ ચાર્જ એટલે કે વર્ક કસોટી પત્રમાં 15 સવાલ આપેલા છે બરોબર દરેક સાચા જવાબ માટે ચાર ગુણ છે અને દરેક ખોટા જવાબ માટે માઈનસ 2 ગુણ છે બરોબર એમાં મીના છે અને બધા સવાલો લખે છે પરંતુ તેના 9 જવાબો જ સાચા છે તો તેના કુલ ગુણ કેટલા હશે હવે જોઈએ તો સાચા જવાબ 9 ખોટા જવાબ કુલ 15 છે એમાંથી 9 જાય એટલે 6 વધે બરોબર હવે શું કરીએ અહીંયો કે અહીં સાચા જવાબની ગણતરી કરીએ તો સાચા જવાબના ગુણ બરાબર 9 ગુણ્યા 1 ગુણના કેટલા 4 36 ગુણ થાય ખોટા જવાબના ગુણ ખોટા જવાબ કેટલા છે 6 ખોટા જવાબ માટે કપાતા ગુણ કેટલા માઇનસ 2 એટલે 6 ગુણ 12 ગુણ પરંતુ નિશાની કઈ એમના જોડે હોવા છે તમને માને કે માઇનસ 12 બરોબર હવે જોઈએ કે કુલ ગુણ કેટલા થશે એને તો કુલ ગુણ કરવા માટે મોટા મોટીને આપણે વાત કરીએ 36 મોટા મોટીને આપણે વાત કરીએ તમને સરવાળો થશે વત્તા માઇનસ 12 એટલે પ્લસ માઇનસ માઇનસ બરાબર 36 ઓછા 12 એટલે 24 ગુણ થશે બીજો પ્રશ્ન તેના એક મિત્ર એટલે કોના મીનાના એક મિત્રના 15 માંથી ફક્ત 5 જવાબ સાચા છે બરોબર તો તેના મિત્રના કુલ ગુણ કેટલા હશે હવે સાચા જવાબ કેટલા છે 5 ખોટા જવાબ 15 માંથી 5 જાય 10 વધે અને 10 ખોટા જવાબ છે અહીંયા ગણતરી કરીએ તો સાચા જવાબના ગુણ બરાબર કેટલા થશે 5 અને સાચા જવાબ માટે મળે મળતા ગુણ એટલે કે 4 એટલે કુલ 20 ગુણ એ સાચા જવાબના થયા હવે ખોટા જવાબ માટે ગુણ બરાબર ખોટા જવાબ કેટલા 10 એના માટે કપાતા ગુણ માઇનસ 2 બરોબર 10 2 20 એકના જોડે માઇનસ એકના જોડે પ્લસ એટલે માઇનસ ની નિશાની અહીં લાગે છે એટલે 20 ગુણ મીનાના મિત્રના કુલ ગુણ કરીએ તો કુલ બરાબર 20 વત્તા માઇનસ 20 ઇક્વલ ટુ 20 plus minus minus 20 equal to 0.